गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय हिंदी जेनी अंदर गद्य 9 आपणे भाषा विषय जोईशुं। गद्य 9 ममता એટલે કે પાઠ 9 જેનું નામ છે મમતા, જેના લેખક છે જયશંકર પ્રસાદ। प्रसाद का जन्म वाराखणी में हुआ था। प्रसाद जी मूलक कवि है, बराबर। आप शू वाँचवा जाइ रहा है बाळ मित्रों, तो आप अपना जो लेखक है जयशंकर प्रसाद आप परिचय जोईशु। तो जयशंकर प्रसाद का जन्म वाराखणी में हुआ है। प्रसाद जी मूलक कवि है। उन्होंने नाटक, कहानियां, निबंध और उपन्यास भी लिखे हैं। उनकी रचनाओं में मुख्य रूप से भारत की ऐतिहासिक सांस्कृतिक की झलक देखने को मिलती है। उनकी प्रमुख नाटक चंद्रगुप्त, स्कंदगुप्त, ध्रुवस्वामिनी और कामायनी उनका सुप्रसिद्ध महाकाव्य है। जयशंकर प्रसाद द्वारा रचित इस कहानी की नायिका ममता है। ममता विधवा है। रोहतास दुर्ग के मंत्री चूड़ामणि अपने एकमात्र स्नेह पालिता पुत्री के रूप में अत्यंत दुखी रहते हैं। वे उसका भविष्य सुरक्षित करने का प्रयास करते रहते हैं, किंतु पिता द्वारा भिजवाई स्वर्ण उपहारों को ममता लौटा देती है। डोलियों में छिप कर बैठे पठान सैनिकों ने अगले ही दिन दुर्ग पर अधिकार कर लिया। चूड़ामणि वहीं मारे गए, किंतु ममता वहां से सुरक्षित काशी के उत्तर में स्थित एक विहार में जा पहुंचती है और वहीं रहने लगती है। लंबा समय बीत गया। अपने झोपड़े में बैठी ममता दीप के आलोक में पाठ कर रही थी। एक भीषण और हताश आकृति ने आश्रय मांगा। संकोच पूर्वक ममता ने अतिथि धर्म का पालन करते हुए उस पथिक को आश्रय दिया। वह पथिक और कोई नहीं बल्कि हिमालय था, जिसने सुबह होने पर अपने एक सैनिक मिर्जा को इस योद्धा की टूटी झोपड़ी को बनाने का आदेश भी दे दिया था। ममता उस मुगल अश्वाहोरी को वह स्थान सौंपकर अनंत यात्रा पर चली गई। उस स्थान पर एक आकर्षक मंदिर बना, जिसके शिलालेख पर सातों देशों के नरेश हुमायूं और उसके पुत्र अकबर का नाम तो था, किंतु ममता का कहीं कोई जिक्र भी नहीं था। तो कैसे बाळ मित्रों, के आपणे जे आजे आ नवमो पाठ ममता पाठ भणवा जई रह्या छे, ते राजा हुमायूंना વખતની આની અંદર વાત કરવામાં આવી છે। હવે રાજા હુમાયુંને તો બાળ મિત્રો તમે કદાચ ઓળખતા જ હશો, કેમ તો તમારા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આ હુમાયુ અકબર વિશે તો તમારે ભણવાનું આવતું જ હોય છે। તો આજે મમતા નામની સ્ત્રી જે છે એ રાજા હુમાયુંને આશ્રય આપે છે અને રાજા હુમાયુ તેની જે ઝૂંપડી તૂટેલી છે તેને નવી બનાવી આપવાનું વચન આપી અને ત્યાંથી નીકળી જાય છે। તો ત્યાં તો કોઈ ઝૂંપડી બનતી નથી, પણ ત્યાં આગળ આલિશાન મોટું મંદિર બની જાય છે। પણ એ મંદિર ઉપર રાજા હુમાયુ અને તેમના પુત્ર અકબરનું નામ લખવામાં આવે છે, પણ આપણી આ મમતાનું કોઈ જગ્યાએ નામ લખવામાં આવતું નથી। હવે તેનું ચિત્રણ અહીં સુંદર કરવામાં આવ્યું છે। તો આજે આપણે પાઠ 9 મમતા વિશે ભણીશું।
तो तमे अहीं जोशो के तमारा पाठ्यपुस्तकनी अंदर शरूआतमां ज तमने आ सरस मजानुं चित्र बतावामां आव्युं छे। છે ને આ સરસ મજાનું ચિત્ર છે। હવે આપણે આગળ આ પાઠ જોઈશું કે તેમાં શું કહેવામાં આવે છે। લોતા સદગુણ કે પ્રકોષ્ઠ મેં બેઠી હોવી યુવતી મમતા, શું કહે છે કે જે હમણાં મેં તમને ફોટો બતાવ્યો ચિત્ર, એ ચિત્ર કોનું બતાવ્યું છે? તો એ ચિત્ર મમતાનું છે। શિક્ષણ ગંભીર પ્રહાર કો દેખ રહી થી, મન મેં વેદના, મસ્તક મેં આંધી, આંખો મેં પાણી, બરસાત લીએ વહ વિકલ થી, શું કહે છે કે તે સ્ત્રી જે ઉભી હતી તેનામાં વેદના હતી, આંખોમાં આંસુ હતા, વહ રૂમતા દુર્કે મંત્રી ચૂડામણી થી એકમાત્ર દુહિતા થી, શું કહે છે કે આ જે રાજાનું મંત્રી છે ચૂડામણી તેની પુત્રી છે। ઉસકે લીએ કોઈ અભાવ હોના અસંભવ થા, પરંતુ વહ વિધવા થી, શું કે એની પાસે કોઈ વસ્તુ ના હોય એવું ના બને, પણ તે એક વિધવા છે। વિધવાનો મતલબ બાળ મિત્રો કે જેનો પતિ હયાત ના હોય, જેનો પતિ ગુજરી ગયો હોય તેવી સ્ત્રીને વિધવા કહેવામાં આવે છે। તો તે વિધવા હતી। ઉસકી વિડંબના કા અંત કહા થા, તો કહે છે કે તેની આ વિડંબનાનો કોઈ અંત જ ન હતો, કારણ કે તે વિધવા હતી, તેનો પતિ હતો નહીં। ચૂડામણીને ચૂપચાપ ઉસ પ્રકોષ્ઠ મેં પ્રવેશ કિયા, શું કહે છે? ચૂડામણીએ ચૂપચાપ તે પ્રકોષ્ઠની અંદર પ્રવેશ કરે છે। હવે પ્રકોષ્ઠનો મતલબ શું થશે બાળ મિત્રો? પ્રકોષ્ઠ ભવન કે ફાટક કે પાર કમરા, ભવન કે ફાટક કે પાસ કા કમરા, શોક કે પ્રવાહ મેં ઓર ઉસકે કલ્યાણ મેં મમતા અપના જીવન મિલાને મેં બેસુદ થી, પિતા કા આના ન જાન સકી, શું કે તે પોતાના દુઃખોમાં એટલી બધી ડૂબેલી હતી કે તેના પિતાજી આવ્યા તેનું પણ તેને ભાન ન હતું। ચૂડામણી વ્યથિત હો ઉઠે, સ્નેહ પાલીથી પુત્રી કે લીએ ક્યાં કરે, યહ સ્થિર ન કર સકતે થે, શું કહે છે કે તે પણ ચૂડામણી પણ ચિંતિત થઈ જાય છે। કેમ તો પોતાની દીકરી માટે તે શું કરે કે દીકરીનું આ દુઃખ દૂર થઈ જાય, તેવી ચિંતા તેમને સતત રહ્યા કરતી હતી। લોટકર બહાર ચલે ગઈ, શું કહે છે તે પાછા ત્યાંથી નીકળી જાય છે। એસા પ્રાયા હોતા હૈ, પરંતુ આજ મંત્રી કે મન મેં બડી દુશ્ચિંતા થી, પેર સીધે ન પડતે થે, શું કહે છે કે આવું તે રોજ જ કરતા હતા, પણ આજે તેમના મનમાં ખૂબ જ દુવિધા હતી, તે પોતાની દુશ્ચિંતા સાથે વાત કરવા માંગતા હતા। એક પહેર દીધ જાણે પડે ફિર મમતા કે પાસ ગયે, શું કહે છે એક પહેર એટલે કે થોડો સમય નીકળી ગયો પછી તે પોતાની દીકરી મમતા પાસે જાય છે। ઉસ સમય ઉનકે પીછે 10 સેવક ચાંદી કે બડે થાલ મેં પૂછ લીએ ખડે થે, શું કહે છે ત્યારે તેમની પાછળ જે તેમના સેવક હતા તે ચાંદીના થાળ લઈને ઊભા હતા। કિતને હી મનુષ્ય કે પદ શબ્દ તું મમતાને
घूम कर देखा। मंत्री ने सब थालों को रखने का संकेत दिया। अनुचर स्थान रखकर चले गए। तो कहते कि अटला बदल दोनों आवाज सांभरे छे पगनो आवाज तो आवे ने बाळको तो पगनो आवाज सांभरे छे એટલે મમતા પાછું વળીને જુએ છે। ત્યારે ચૂડામણી જે છે મંત્રી તે પેલા સેવકોને ઇશારો કરે છે કે તમે બધા આ થાળ અને ચૂકીને જતા રહો અને સેવકો જતા રહે છે। મમતાને પૂછ્યા યહ ક્યા હે પિતાજી તેરે લીએ હે બેટી કુફાર કરતા ચૂડામણીને આવકર ઉલટ દિયા। શું કહે છે મમતા પૂછે છે કે પપ્પા આ બધું તો લાયા છો તમે। ત્યારે પપ્પા જવાબ આપે છે કે બેટા આ બધું તારા માટે હું ભેટ લાવ્યો છું અને બધું ખોલીને બતાવે છે। સ્વર્ણકા કિલ્લા પર ઉસ સુનહેરી સંધ્યા મેં મેમણે કોને લગા। મમતા ચોક ઉઠી ના સ્વર્ણ યહ કહાં સે લાયે। કહે છે કે જ્યારે એના પિતાજી પેલા થાળ ઉપર જે રૂમાલ ઢાંકેલા છે તે રૂમાલને હટાવે છે ત્યારે તે બધા સોનાના દાગીના જોઈને આશ્ચર્ય ચકિત થઈ જાય છે અને કહે છે પપ્પા આ બધું તમે ક્યાંથી લઈને આવ્યા છો। ચૂપ રહો મમતા યહ તુમ્હારે લીએ હૈ। તો કહે છે ચૂપ રહે મમતા બંધ થઈ જા આ બધું તારા જ માટે છે। તો ક્યાં આપને શત્રુ કા ઉચ્ચક સ્વીકાર કર લીયા પિતાજી યહ અનર્થ હૈ ઓર નહીં। શું કહે છે ત્યારે પેલી દીકરી પૂછે છે કે પપ્પા તમે તો દુશ્મનનો કોઈ પ્રસ્તાવ સ્વીકારી કરી લીધો છે તમારાથી આવું થાય નહીં તમારે આવું ના કરવું જોઈએ। લોટા દીજીએ પિતાજી હમ લોગ બ્રાહ્મણ હૈ ઇતના સોના લેકર ક્યા કરેંગે। શું કહે છે તમે પાછું આપી દો પિતાજી આપણે બ્રાહ્મણ છે બ્રાહ્મણને આટલું બધું સોનું શું કરવું છે। इस प्रकरण मुख पर प्राचीन सामंत वंश का अंत समिप्त है बेटी। किसी भी दिन शेरशाह रोहतादास दुर्ग पर अधिकार कर सकता है उस दिन मंत्री मां न रहेगा तब के लिए है बेटी। तो कैसे बेटा हवे आ वंश नो अंत नजीक छे एकना एक दिवस अहिया शेरशाह रोहतादास दुर्ग આની પર અવશ્ય અધિકાર જમાવી લે છે ત્યારે તારા પિતાજી આ મંત્રી પાસે કશું હશે નહીં। એટલા માટે બેટી હું તને અત્યારથી આપી દઉં છું એટલે તું તેનો સ્વીકાર કરી લે। હે ભગવાન વિપત કે લીએ ઇતના આયોજન પરમ પિતા કી ઈચ્છા કે વિરુદ્ધ ઇતના સાહસ। પિતાજી ક્યાં ભીખ ન મિલેગી ક્યાં કોઈ હમે મુઠ્ઠી ભર અન્ન ન દેગા યહ સંભવ હૈ। ફિર લીજીએ પિતાજી મેં કામ પર રહી હું ઇસકી ચમક આંખો કો અંધા બના રહી હૈ બરાબર ને। તો કહે છે તેની દીકરી કે પિતાજી હે ભગવાન તમે આ શું કાર્ય કરીને આયા છો।